હાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘમાં ગાબડું, પ્રમુખ પદના ઉમેદવારો સહિત 200 જેટલા શિક્ષકો રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘમાં જોડાયા હતા. આજરોજ પ્રાથમિક સંઘમાં ગાબડું પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘમાં સંગઠનને લઈને અરાજકતા ભરી પરિસ્થિતિ ઉદામવી રહી છે. જ્યારે શિક્ષકોના પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકાય અને સમસ્ત શિક્ષક સમાજની સેવા કરવાના હેતુસર પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ પદના દાવેદાર શ્રી કલ્પેશભાઈ પટેલ, મંત્રી પદના દાવેદાર શ્રી જયેશભાઈ પટેલ, જિલ્લા પ્રતિનિધિના દાવેદાર શ્રી હિરેનભાઈ જોશી તથા મોટાભાગના પગાર કેન્દ્રના આચાર્યશ્રીઓ સહિત લગભગ 200 જેટલા પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને રાષ્ટ્રવાદની વિચારસરણીને વહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘમાં આજરોજ રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘના પંચમહાલના જિલ્લા મંત્રી શ્રી ચેતનભાઈ વાળંદ તથા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના હાલોલના અધ્યક્ષ શ્રી અતુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં જોડાયા હતા, જે સૌને રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘ પંચમહાલ જિલ્લા વતી જિલ્લા મંત્રી તથા હાલોલના અધ્યક્ષ દ્વારા આવકારવામાં આવેલ હતા. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. આજરોજ હાલોલ તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ માટે એક ખુશીનો દિવસ છે કે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને પ્રેરિત ગુજરાતની અંદર આપણો ધોરણ આંગણવાડીથી માંડીને કોલેજ સુધીનું એક મહાસંગઠન ચાલી રહ્યું છે અને એની અંદર અમે હાલોલ તાલુકામાં પણ 2019 ત્યાંની શરૂઆત થઈ હતી. હાલોલ તાલુકામાં શિક્ષકો માટે સંગઠન બીએલઓના પ્રશ્નો હોય, શિક્ષકોની સિનિયોરિટીના પ્રશ્નો હોય કે વધઘટની બદલીના પ્રશ્નો હોય એના માટે સતત કાર્યશીલ રહ્યા છીએ. એના સિવાય જ્યારે કોરોના મહામારીનો સમય હતો ત્યારે પણ સમાજને જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશા અગ્રેસર રહી અને યથાયોગ્ય ફાળો આપેલ છે, જે અંતર્ગત હાલોલ તાલુકાના જે 200 જેટલા શિક્ષક મિત્રો આપણા સંગઠનના કાર્યોને જોઈને અને સંગઠનની પ્રવૃત્તિઓને જોઈને આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં જોડાઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી તમામ શિક્ષકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેમને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં આવનારા સમયમાં શૈક્ષિક મહાસંઘ એ કોઈપણ શિક્ષકોને લગતા પ્રશ્નો માટે તત્પર છે અને હંમેશા તત્પર રહેશે. આભાર. શું નામ? પટેલ અતુલ કુમાર બી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હાલોલ અધ્યક્ષ.